वरसादी माहौल वच्चे पोलीस स्टेशन नु प्रदीपसिंह जाडेजाए लोकार्पण करी खुल्लू मूक्यु हतु। सूरत पुलिस हेडक्वार्टर्स खाते पुलिस जवाने जवानों माटे जमवा माटे अद्यतन कैंटीन डाइनिंग शेड तैयार करायो जेने पण तेमना हाथे लोकार्पण थशे। पुलिस कमिश्नर कचेरीना कॉन्फरन्स हॉल खाते इनाम वितरण कराशे। शहर पुलिस कमिश्नर रिस्ट्रक्चिंग अने रिव्यू मीटिंग में हाजरी आपशे। बैठक पूर्ण थया बाद गांधीनगर रवाना थशे। कमिश्नर तेमज अन्य अधिकारीओ साथे बैठक में सूरत शहर में वधता क्राइम रेशियो अंगे चर्चा थई शके तेम पण छे अने नियंत्रण लावा माटे कया प्रकारनी व्यवस्था थाय छे ते अंगे पण निर्णय लेवाशे। सूरत शहर में हजी घणा बधा एवा केसो छे जेनुं डिटेक्शन थयुं नथी। रसाते वधता सतत पोलीसना घर्षणने अटकाववा प्रयास बाबतना मुद्दे पण चर्चा थई शके। प्रदीपसिंह जाडेजा जणावे छे कि सोशियल मीडियाना माध्यमथी केटलाक लोको पोतानी छाप भाई लोकोनी जेम जमावा मांगे छे अने पोताना वीडियो वायरल करे छे। पोलीस स्टेशनना विस्तारमां आ प्रकारना सोशियल मीडिया उपर जे वीडियो वायरल करनारी सामे शिक्षात्मक पगला पण लेवाय छे। घणा केसोमां धरपकड पण थाय छे। બધે સાંસદ ધારાસભ્ય સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે। પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ સાથે સંકલન કરી ટ્રાફિકને લઈને પ્રજાની હાલાકી ઓછી થાય તે પ્રકારના નિર્ણયો પણ કરાશે। રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાને જતન કરવું એ પોલીસ વિભાગની જવાબદારી હોય છે અને જ્યારે જ્યારે કાયદો વ્યવસ્થા અથવા નક્કી કરેલા નીતિ નિયમોને અવરોધ કરવાની કોઈના દ્વારા પ્રયત્ન કરવામાં આવે તો આવશ્યકતા પ્રમાણે ગુજરાતની પોલીસ એ અંગે એક્શન લેતી હોય છે। એમાં કઈ રાજકીય પાર્ટી કોનો કાર્યકર્તા કોણ એ જોવા કરતાં પોલીસનો આ અભિગમ રહ્યો છે અને પોલીસ આ અભિગમથી કામ કરવા માટે ટેવાયું છે। ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ કે દારૂની હેરાફેરી એના માટે અગાઉ કરતાં એ કાયદાની અંદર કડકાઈ સખતાઈ બનાવવા પાછળના કારણ એ કે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂના દૂષણના કારણે કેટલીય બહેનો અકાળે વિધવા થઈ જાય છે, કેટલાય પરિવારો બરબાદ થઈ જાય છે, એમની બરબાદી રોકવા માટે રાજ્ય સરકારે આ સખત અને કડકાઈવાળો કાયદો લાવ્યા છે। આ કાયદામાં જે તે પોલીસ સ્ટેશનની નિષ્કાળજી હોય તો એના સસ્પેન્ડ કરવા સુધીના એક્શન્સ લેવામાં આવે છે। રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલના માધ્યમથી પણ સમયાંતરે જુદા જુદા વિભાગમાં રેડ કરવામાં આવે છે। આજે પણ હું કહું છું કે દારૂબંધી માટેની અમારી કટિબદ્ધતા છે। અમે દારૂબંધીનો જે કાયદો છે એનો સખ્તાઈથી અમલ કરીશું। જો ક્યાંક આ પ્રમાણેના વેચાણ થતા હશે તો એ નિવારવા માટે અમે કટિબદ્ધ છીએ। સર, એક સવાલ એવો છે કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા હોય અથવા તો પોલીસ પાસે પણ એ વિડીયો આવ્યા છે કે ગુનેગાર જ્યારે જેલમાંથી છૂટતો હોય નાગરિકો પછી રેલી કાઢે છે, સર્કસ કાઢે છે, કેક કાપે છે, તલવારો સાથે કેક કાપતી હોય છે, તો આવા કિસ્સાની અંદર લોકોના માનસ પર એક અલગ છાપ પડે છે, એ સંદર્ભે આપનો શું કહેવું? સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિડીયો વાયરલ કરાવીને સમાજમાં ભાઈ તરીકે પ્રસ્થાપિત તમારી માનસિકતાના કેટલાક લોકોના મનસુખા હોય છે અને આ પ્રમાણેના જ્યારે જે પોલીસ સ્ટેશનમાંથી વિડીયો વિસ્તારમાંથી ઘટના બની હોય તરત જ અમે એને આઈડેન્ટિફાઈ કરી લઈએ છીએ અને એના ઉપર સત્તાઈપૂર્ણ અમલીકરણ સાથે એક્શન અને ગુનાનું રજિસ્ટ્રેશન પણ કરીએ છીએ। અને હું આ સાથે સૌને એ વાત કહેવા માગુ છું કે આ પ્રકારની ઘટના અમે કોઈ પણ હિસાબે ચલાવી લેવા માંગતા નથી। સર, એક બીજો સવાલ ટ્રાફિકને રિલેટેડ છે, ખાસ કરીને સુરતમાં આવું જોવામાં આવ્યું છે કે ઘણા બધા વિસ્તારની અંદર એલા એટલે કે લોકરક્ષક છે તેને રસી ફાડવાની જવાબદારી આપવામાં આવી છે અને એમાં થાય છે એવું કે એવો રસી તો ફાડી શકતા નથી એટલે એનસી ફાડે છે,
એન્સી ફાડ્યા પછી જે તે વ્યક્તિની ગાડી હોય તેને પોતાનું વાહન મૂકીને 500 મીટર અથવા 1 કિલોમીટર દૂર ચાલતા દંડ ભરવા જવું પડે છે. ત્યાં દંડ ભરીને પછી એ પાછો આવે છે ત્યારે તેનું વાહન મળે છે. તો શું સરકારે આ માટે કે પોલીસ અધિકારીઓ કેટલા સંબંધિત છે કે સરકારના આદેશથી આ કામગીરી કરવામાં આવે છે તો આપનું શું કહેવું છે? આજે માનનીય સંસદ સભ્ય સી આર પાટીલ સાહેબ અને શહેરના ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સમગ્ર સુરત શહેરનું પોલીસ ડિપાર્ટમેન્ટનું રિસ્ટ્રક્ચરિંગ, મહેકમમાં વધારો અને અનેક પ્રકારના જે પ્રશ્નો ધ્યાનમાં આવ્યા છે તે અંગે આજે પોલીસ કમિશનર ઓફિસમાં મિટિંગ રાખવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાથી લોકોને પડતી હાલાકી એ મિનિમાઇઝ કરવા માટે અમે જરૂરી સૂચનાઓ આપી છે. એ અમારી આંતરિક વ્યવસ્થા છે. એ પોલીસે પોતાની આંતરિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે કર્યું હોય એમાં કોઈ બદલાવ નહીં થઈ શકે. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, स्वतु.